सोमनाथ मंदिर ट्रस्ट द्वारा पवित्र श्रावण मास में सांस्कृतिक कार्यक्रम नु उद्घाटन करायु। सोमनाथ महादेव मंदिर ट्रस्ट द्वारा पवित्र श्रावण मास दरमियान सांस्कृतिक कार्यक्रम नु शुभारंभ सुप्रसिद्ध हास्य कलाकार जीतुभाई द्वारकावाड़ा ना कार्यक्रम साथे भव्य आयोजन थयु। पवित्र श्रावण मास दरमियान सोमनाथ महादेव मंदिर ट्रस्ट जनरल मैनेजर श्री विजयसिंह चावड़ा साहेब, ट्रस्ट सचिव श्री योगेन्द्र देसाई साहेबना सात सहकार अने मार्गदर्शन साथे गीर सोमनाथ मीडिया दीपक कक्कड़ द्वारा सोमनाथ महादेव पटांगण पर गुजरात सौराष्ट्रमां आगवी ओळख साथे लोक साहित्य हास्यकर रचना कलाकार जीतुभाई द्वारकावाड़ाना कार्यक्रमनो शुभारंभ त्रिप्रगटे साथे थयेल, जेमां सोमनाथ ट्रस्टना जनरल मैनेजर श्री विजयसिंह चावड़ा साहेब, अजयभाई दुबे, राजूभाई भट्ट अने नीरुबेन दवे, दीपकभाई कक्कड़ द्वारा करी रजूआत सौराष्ट्र काठियावाड़ा प्रख्यात कलाकार जीतुभाई द्वारकावाड़ा हास्य साथे कौटुंबिक वातो साथे भक्ति अने श्रद्धानो त्रिवेणी संगम सर्जायो। ब्यूरो रिपोर्ट सुनी योगेश भाई पिसती कोर विराम। મારું નામ મિલનભાઈ હિંમતલાલ જોશી છે। સોમનાથ મુકામે રસોઈનું કામ કરું છું, જોશી કેટર્સના નામથી ચલાવું છું। આજરોજ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દીપકભાઈ કક્કડ, ડીકે ગ્રુપ, શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમના દ્વારા આ સરસ મજાના કાર્યક્રમની શૃંખલા આજથી શરૂ થવા જઈ રહી છે। ત્યારે આજે ગુજરાત જ નહીં, ભારત જ નહીં પણ વિશ્વભરમાં લોકચાહના ધરાવતા અને સંગીતને જેમણે પચાવ્યું છે એવા રાજુભાઈ ભટ્ટ જુનાગઢ એમના દ્વારા આજથી કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે। ત્યારે આવનારા 15 દિવસ સુધી કાર્યક્રમોની અલગ અલગ પ્રકારની શૃંખલાઓ આ ડોમ મંડપની અંદર ચાલુ રહેશે। પવિત્ર શ્રાવણ માસમાં પધારનારા તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને અમે લોકો આ તકે અપીલ કરીએ છીએ કે આ બધા જ કાર્યક્રમોનો લાભ સોમનાથ ટ્રસ્ટના માધ્યમથી બધા લોકો લે। જય સોમનાથ। હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા શબ્દોથી આપ દરેકનું ભાવથી સ્વાગત કરું છું। અતિ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાને આજે એવી કૃપા કરી આ વર્ષે કે બે શ્રાવણ માટે, એક અધિક શ્રાવણ અને એક નિજ શ્રાવણ, એમાં નિજ શ્રાવણના આ સુંદર મજાના પર્વએ સોમનાથ મહાદેવનું સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુંદર મજાનું ભજન સંતવાણીનું આયોજન છે, મેળાનું આયોજન છે, એમાં દરેક નવા નવા કલાકારો આપ દરેકને આનંદ કરાવશે। અને આજે રાજુભાઈ ભટ્ટના ગ્રુપ સાથે હું જીતુભાઈ દ્વારકાવાળા ભારે ગણાવવાનું છું। ભગવાનના ચરણોમાં બે ચાર શબ્દો પાવન કરવાનો અવસર મળ્યો છે, સોમનાથ ટ્રસ્ટનો ખૂબ આભાર અને આપ દરેકને જીતુભાઈ દ્વારકાવાળા જય સોમનાથ।